હેલો ગાઈઝ, માય નેમ ઇઝ મનીષા. વેલકમ ટુ માય ચેનલ. આજનો આપણો ટોપિક છે ધીઝ, ધેટ, ધીઝ, ધોઝનો શું ઉપયોગ થાય છે. તો ચાલો જોઈએ. ફર્સ્ટ છે ધીઝ, એટલે કે આ. ફર્સ્ટ સિંગ્યુલર, એટલે કે એક વચન હોય. અને સેકન્ડ, આપણી પાસે હોય કોઈ પણ વસ્તુ કે વ્યક્તિ માટે આપણી પાસે હોય ત્યારે આપણે ધીઝનો ઉપયોગ કરીશું. ધેટ એટલે કે તે. ફર્સ્ટ સિંગ્યુલર એટલે કે એક વચન હોય અને આપણાથી દૂર હોય, કોઈ પણ વસ્તુ કે વ્યક્તિ આપણાથી દૂર હોય ત્યારે આપણે ધેટનો ઉપયોગ કરીશું. એક્ઝામ્પલ્સ જોઈએ. ધીઝ બુક, આ બુક. ધીઝ બોય, આ છોકરો. ધેટ કાર, તે કાર. ધેટ ગર્લ, તે છોકરી. આમ કોઈ એક વસ્તુ કે વ્યક્તિ આપણી પાસે હોય ત્યારે આપણે ધીઝનો ઉપયોગ કરીશું, અને કોઈ પણ એક વસ્તુ કે વ્યક્તિ આપણાથી દૂર હોય ત્યારે આપણે ધેટનો યુઝ કરીશું. નેક્સ્ટ, ધીઝ એન્ડ ધોઝ. ધીઝ એટલે પણ થશે આ, પરંતુ જ્યારે કોઈ પણ વસ્તુ કે વ્યક્તિ પ્લુરલ એટલે કે બહુવચન હોય અને આપણી પાસે હોય ત્યારે આપણે ટી એચ ઈ એસ ઈ ધીઝનો ઉપયોગ કરીશું. ધોઝ એટલે પણ થશે તે, પરંતુ જ્યારે કોઈ પણ વસ્તુ કે વ્યક્તિ પ્લુરલ એટલે કે બહુવચન હોય અને આપણાથી દૂર હોય ત્યારે આપણે ધોઝનો ઉપયોગ કરીશું. ચાલો આપણે એક્ઝામ્પલ્સ જોઈએ. ધીઝ કાર્સ, આ ગાડીઓ. ધીઝ ગર્લ્સ, આ છોકરીઓ. ધોઝ બુક્સ, તે ચોપડીઓ. ધોઝ બોયઝ, તે છોકરાઓ. આમ જ્યારે કોઈ પણ વસ્તુ કે વ્યક્તિ એક કરતાં વધારે હોય અને આપણી પાસે હોય ત્યારે ધીઝનો ઉપયોગ કરીશું, અને જ્યારે કોઈ પણ વસ્તુ કે વ્યક્તિ એક કરતાં વધારે હોય અને આપણાથી દૂર હોય ત્યારે આપણે ધોઝનો ઉપયોગ કરીશું.